આજે આપણે યાદ કરી રહ્યા છીએ સ્વતંત્રતા સેનાની અને જાણીતા નેતા જ્યોતિ બસુને. તેમનો અવસાન 17 જાન્યુઆરી 2010 ના રોજ થયું હતું. 1930માં જ્યોતિ બસુ માત્ર 16 વર્ષના હતા જ્યારે માસ્ટર સૂર્યસેન અને તેમના સાથીદારોએ ચટગાંવમાં અંગ્રેજોના ભંડાર પર હુમલો કર્યો હતો. સૂર્યસેન અને તેમના સાથીદારોને અંગ્રેજોએ ફાંસી આપી દીધી, જેની બંગાળના યુવાનો પર ઘેરી અસર થઈ. બસુ 1937માં લંડનમાં વકીલાતનું ભણી રહ્યા હતા. બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓના યુનિયનમાં તેઓ જોડાયા. તેઓ વી કે કૃષ્ણ મેનનના નેતૃત્વવાળા ઇન્ડિયા લીગ તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટ સાથે જોડાઈ ગયા. 1937-38માં જ્યોતિ બસુના જીવનમાં મોટો બદલાવ આવ્યો જ્યારે તેઓ લંડન મજલિસમાં જોડાઈ ગયા. ૧૯૪૦માં કલકત્તા પરત ફર્યા બાદ બસુ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયમાં બેરિસ્ટર બની ગયા. તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈમાં જોડાઈ ગયા. શરૂઆતમાં બસુ સ્વતંત્રતા આંદોલન દરમિયાન ભૂગર્ભમાં રહેતા નેતાઓને સલામત સ્થળે મોકલતા હતા. 1943માં બંગાળમાં દુષ્કાળ દરમિયાન બસુ રાહત કાર્યમાં જોડાઈ ગયા. તેમણે 1945-1947 દરમિયાન તેભાગા આંદોલનમાં ભાગ લીધો, જે બંગાળમાં ખાદ્ય સંકટ સમાપ્ત કરવામાં ચલાવવામાં આવી રહ્યું હતું. બસુનું માનવું હતું કે ખાદ્ય સંકટની સમસ્યાનું એકમાત્ર સમાધાન જમીનદારી પ્રથાની સંપૂર્ણ સમાપ્તિ અને અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા. 1946માં ભારતીય નૌસેનાના આંદોલન દરમિયાન બસુએ તેના સમર્થનમાં રેલ હડતાળ કરી અને ત્યારબાદ વિવિધ રાજકીય કેદીઓને મુક્ત કરાવ્યા. સ્વતંત્રતા બાદ જ્યોતિ બસુ રાજકીય રૂપથી સક્રિય રહ્યા અને 23 વર્ષ સુધી બંગાળના મુખ્યમંત્રી રહ્યા. બસુ મૃત્યુ સુધી દેશ સેવા કરતા રહ્યા. ભારતના આ મહાન સપૂતને વિનમ્ર શ્રદ્ધાંજલિ. સત્તર જાન્યુઆરીએ અસમિયા સંસ્કૃતિના મુખ્ય સ્તંભ જ્યોતિ પ્રસાદ અગ્રવાલાની પણ પુણ્યતિથિ છે. તેમનો જન્મ 1903માં તામુલવાડી આસામમાં કિરણમોઈ અને પરમાનંદ અગ્રવાલાને ત્યાં થયો હતો. જ્યોતિ પ્રસાદના માતા પિતા આસામના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાનો પ્રચાર કરવામાં જોડાયેલા હતા, જે 1905માં બંગાળના ભાગલા પછી વધી રહી હતી. બાળપણથી જ જ્યોતિ પ્રસાદ રાષ્ટ્રવાદી વિચારોથી રંગાયેલા હતા, જેની તેમના જીવન પર ઊંડી અસર પડી. શાળાકીય અભ્યાસ દરમિયાન તેઓ સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. સવિનય કાનૂન ભંગ ચળવળ દરમિયાન તેઓ 15 મહિના જેલમાં રહ્યા. 1942માં ભારત છોડો આંદોલનના તેઓ એવા અગ્રણી નેતાઓમાંના એક હતા જેમણે ભૂગર્ભમાં રહીને આંદોલન ચલાવ્યું. જ્યોતિ પ્રસાદના કાર્યો સ્વતંત્રતા સંગ્રામના સમયગાળાનું જ્વલંત ઉદાહરણ છે. તેમના નાટક લોભીતામાં 1942ના ભારત છોડો આંદોલનની પૃષ્ઠભૂમિમાં સમાજની જીવંત છબી રજૂ કરવામાં આવી છે, જેમાં સામાન્ય માણસનો સામ્રાજ્યવાદ વિરોધી અવાજ, સ્વરાજ માટેની લડત અને સરકાર ચલાવવાની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તેમના નાટકો મહિલાઓનો પણ અવાજ હતો. કદાચ આ માધ્યમ દ્વારા જ તેઓ સ્ત્રીઓ અને સમકાલીન સામાજિક પ્રથાઓ વિશે તેમના વિચારો પ્રગટ કરતા હતા. ભોલાગુડી ટી એસ્ટેટમાં ચિત્રબન સ્ટુડિયો સ્થાપવાનો અને પ્રથમ આસામી ફિલ્મ જોય મોતી બનાવવાનો શ્રેય પણ તેમને જાય છે. આસામી સિનેમામાં નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ અસમિયા સંસ્કૃતિના રૂપકુંવર તરીકે લોકપ્રિય થયા. આકાશવાણી તરફથી આ મહાન આત્માને શ્રદ્ધાંજલિ.